નમસ્કાર દર્શક મિત્રો કાફે સંવાદનો હિલ્લાક્રમમાં આપનું સ્વાગત છે હું છું ઉત્સવ દર્શક મિત્રો આજ સુધી આપણા કાર્યક્રમમાં ઘણા બધા અતિથિઓ સંવાદ કરવા માટે આવ્યા છે પરંતુ આજે આપણી સાથે એક વિશેષ અતિથિ જોડાયા છે અને એનું નામ છે ગિરીશ ચંદ્ર મુર્મુ જીસી સી મુર્મુ કે જેઓ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક છે કેગ છે તો આપણે જિંદગી કાફે સંવાદનો હિલ્લારો કાર્યક્રમમાં એમનું સ્વાગત કરીએ જીસી મુર્મુ સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધન્યવાદ જી સર આ તો સૌથી પહેલાં પૂછવા માગીશ કે આપનું બાળપણ ઓડિશામાં વીત્યું મયુરભંજમાં આપનો જન્મ થયો તો કેવી છે આપની બાળપણની યાદો કેવું હતું આપનું બચપન એના વિશે થોડીક વાત આપણે જેમ વાત કરી મારા નાનપણ તો ગામડામાં જ વીતી રહ્યા છે મયુરભંજ એક આદિવાસી બોર્ડ જિલ્લા કહેવાય અને અમારા ગામડા જે છે ને એકદમ જંગલના કિનારે છે આમ તો તાલુકા હેડક્વાર્ટરથી આવું નજીક જ છે ચાર પાંચ માઇલ દૂર છે પણ આ વિસ્તાર જ્યારે અમારા બાપ દાદા અહીંયા વસેલા છે તે વખતે પૂરેપૂરે જંગલ વિસ્તાર હતી જ આને જગ્યામાં આ લોકો પહેલી વખત આવીને આ બધા જમીન અમીનના બધા જ ખાલી કરી ખરેખર તો એ આખા ગામ અમારા એક જ ઘરનું જ છે આખા એક જ કુટુંબના ઘર છે આખી આખી ગામના જમીન અમારી જ છે હવે તો આ કેટલા બધા હવે ડિવિઝન થઈ ગયું છે પણ આખા ગામ આવી રીતે હતું જ અને કનેક્ટિવિટીમાં રસ્તો તો હતી જ પણ ઇલેક્ટ્રિસિટી કે ડ્રિંકિંગ વોટરનો સપ્લાય તો કુદરતી જ કુવાઓમાંથી જ લેતા હતા અત્યારે હમણાં આ વડાપ્રધાન આવ્યા પછી ત્યાં વીજળીનું આગમન થયું છે એ પહેલાં તો વીજળી પણ હતું જ નહીં એટલે નાનપણ આવી જ જગ્યામાંથી ગુજરેલા છે એટલે ગામડામાં જે રીતે કૃષિ પ્રધાન દેશમાં હોય એ રીતે આપણે પણ ગામના સ્કૂલમાં ભણવાનું છે અને ચલતા જવાનું છે બે ત્રણ કિલોમીટર રોજ નહીં તો સાયકલમાં જવાનું છે એ રીતે જ નાનપડતો ગુજરી છે જી સર દરેક વ્યક્તિને પોતાના સ્કૂલના દિવસો બહુ જ ગોલ્ડન ડેઝ કહી શકાય એવા દિવસો હોય સર તમારી સ્કૂલના દિવસો તમને કેવા યાદ છે આમ જેમ મેં વાત કરી કે અમારે ત્યાં તો ગામડાનો સ્કૂલ છે બે ત્રણ માસ્તર હોય પણ બહુ પર્સનલ એટેન્શન આપતા હોય અને અમારા એ વિસ્તારમાં થોડુંક જાણીતા પરિવાર હતા એટલે એ પરિવારના કારણે લોકો બધા ઓળખતા હતા અને મારા મા બાપ પણ ભણેલા હતા મારા બાપ દાદા પણ ભણેલા હતા એટલે અમારા એ વિસ્તારમાં બધાને એવી રીતે બધા ઓળખતા હતા અને એક પ્રકારનું તમે કહો તો જમીનદાર ટાઈપના પરિવાર ગણાય એટલે નાનપણ આમ બહુ સારી રીતે આમ ત્યાં ઉછેર બહુ બરાબર થયું હતું જી સર આ બધી પરિસ્થિતિ વચ્ચે આપણે આઈએએસ થવાનો વિચાર કેવી રીતના આવ્યો ત્યારથી અમે શહેર બાજુ ગયા એટલે હાઈસ્કૂલ ભણવા માટે આ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર છે ત્યાં મયુરભંજના બારીપદામાં આપણે ગયા ત્યાં આપણે ઘર બનાવ્યું આમ કાચું ઘર બહારમાં બનાવીને ત્યાં ત્યાંથી અમે ભણવાનું ચાલુ કર્યું ત્યાં પહેલી વખત કોઈએ અમને એ આઈડિયા આપી કે તમારા સિવિલ સર્વિસમાં જવાનું થાય તો આ રીતે ભણવાનું રહે તો એટલે એ વખતે એ રીતે ખબર પડી તો ત્યારથી આમ વિચાર હતો જ કે અચ્છા આ પણ કરાય એટલે એટલે મને નાનપણથી હું બહુ કેરફ્રી હતો એટલે મને કોઈ વસ્તુમાં મને આ વીક લાગતું જ નહોતું એટલે અચ્છા તો બીજા કરી શકતા હોય તો આપણે પણ કરી લઈએ એટલે એવું વિચાર જે તે વખત તમારા ઓપ્શનલ સબ્જેક્ટ કયા હતા અરે ઓપ્શનલ સબ્જેક્ટમાં આમ પોલિટિકલ સાયન્સ અને સોશિયોલોજી કારણ હું આર્ટ્સ ગ્રેજ્યુએટ છું એટલે આર્ટ્સ ભણેલા છું એટલે પોલિટિકલ સાયન્સ અને સોશિયોલોજી મારે હતું જ નહીં પણ સોશિયોલોજી પણ મેં રાખી હતી તો પછી આપ ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા તો આઈએસના ઇન્ટરવ્યૂ હંમેશા બહુ રસપ્રદ રહેતા હોય છે પરીક્ષામાં જ્યારે આપણે પહોંચીએ તો તમારું ઇન્ટરવ્યૂ કેવું હતું અને કોઈ પ્રશ્ન તમને એ સમયનો યાદ હોય અને જો શેર કરી શકો યો એ પહેલાં હું બે ત્રણ નોકરી કરી ચૂકેલા હતા તરત યુનિવર્સિટીથી નીકળ્યા પછી હું બેંકમાં જોઈન થયા હતા પહેલાં હું કોમર્શિયલ બેંકમાં ત્યાર પછી હું આરબીઆઈમાં અને મેં ઓલરેડી ગોહાહાટીમાં પોસ્ટેડ તો તે વખતે એટલે મને ઇન્ટરવ્યૂથી કોઈ પ્રોબ્લેમ હતું જ નહીં એટલે આમ નોર્મલ મેં જતા એકચ્યુઅલી મેં હું ઇન્ટરવ્યૂમાં કંટાળી ગયો હતો મારે છેલ્લો વારો આવ્યો ભાઈ એટલે એટલું બધું કંટાળ્યા આવ્યા મને કે પછી જે પ્રશ્નો પૂછ્યો મારી રીતે મેં જવાબ આપી આમ આમ તો સાધારણ વાતો આ લોકો પૂછતા હતા મને અત્યારે જે યાદ છે આ ઓડિશાના રહેણસન વિષય તે વિસ્તારના આદિવાસી વિસ્તારમાં કેમ ખાના શું છે જમીનના વહીવટ બાબતની એ બાબતની વાત કર્યા હતા રેવન્યુ એડમિનિસ્ટ્રેશન એડમિનિસ્ટ્રેશન કેવી રીતે એ વાત ચાલો જી સર બીજો એ સવાલ એ છે કે જ્યારે આઈએસ થઈ જાવ પછી જે કેડલ અલોકેશન થાય એ પણ એક બહુ એક રસપ્રદ સમય રહેતો હોય છે જ્યારે પહેલી વાર આપને ખબર પડી કે ગુજરાત કેડલ અલોક થઈ છે અને ઓડિશાથી ગુજરાત આવવાનું થશે તમારે તો એ સમયે તમારા મનમાં કેવા વિચારો હતા અને શું આપણે વિચાર્યું હતું કે કેવી કારકિર્દી રહેશે ગુજરાત વિશે તમારા મનમાં શું ધારણાઓ હતી સાચી વાત એ છે જે તે વખતે પહેલી વખત આ લોટરી સિસ્ટમ ચાલુ થઈ નહીં તો જે તે વખતે એ લોકોનું ઓપ્શન હતું જ હોમ કેટર સિવાય કયા ઓપ્શન તમારે લેવાનું હું મધ્યપ્રદેશ એટલે બાજુના છે એટલે મધ્યપ્રદેશના નેક્સ્ટ ઓપ્શન મેં આપ્યું હતું પણ જે તે વખતે ડીઓપીટીના ગાઈડલાઇનને કારણે આ રોસ્ટર સિસ્ટમ રહ્યા એટલે અમે બધા હું એમાં હતો જ નહીં પણ અમારા ગ્રુપના લોકો આ સુપ્રીમ કોર્ટમાં કેસ નાખેલા દાખલ કર્યા હતા જે તે વખતે એ એમાં અમે ગમે તે રીતે હારી ગયા એટલે હવે રોટરીમાં અહીંયા અમે આવી ગયો તો આવી ગયા તો અમે અહીંયા બેચ થોડુંક મોટી હતી એટલે વધારે માણસો હતા તો અમે મને કોઈ એવું લાગ્યું નહીં કારણ હું ઓલ ઇન્ડિયા બધા ફરી ચૂકેલા છું એટલે મને બહુ સારું લાગ્યું જે તે વખતે આવ્યા તો ઠીક છે ગુજરાત પણ આપણા માટે તો સારું જ કહેવાય જી ઓડિશા એ પૂર્વ કાંઠે છે ગુજરાત પશ્ચિમ કાંઠે છે અને આ બે કાંઠાઓ વચ્ચે તમારી સફર એમાં આપણી વહીવટી સફર એડમિનિસ્ટ્રેટિવ કેરિયર છે તમારું મોટા ભાગનું અહીંયા ગુજરાતમાં થયું છે તો તમારી વહીવટી સેવાનો કોઈ યાદ હોય કોઈ એવો કિસ્સો યાદ હોય કાર્યકાળમાં કરેલું કોઈ કામ એવું યાદ હોય જે તમને થાય કે ના આ બહુ સરસ કામ થયું છે બહુ સરસ વાત થઈ છે જો પહેલાં તો હું મારો પ્રોફેશન ખેડા જિલ્લામાં શરૂ થયું ખેડા જિલ્લામાં તો તે વખતે રવિશાહે સક્સના સાહેબ કલેક્ટર હતા હું પ્રવેશન અને દિનસાભાઈ ત્યાં દિનસા પટેલ જે મંત્રી હતા એકમાત્ર જનતા દળમાંથી એમએલએ અને અમે ત્યાં કમિટી બનાવીને પહેલી વખત ઓલ ઇન્ડિયા બિલો એટીન સ્કૂલ ગેમ્સ કરાવી એમાં મને એ ઇન્ચાર્જ એમાં હું હતો આખું સ્ટેડિયમ તૈયાર કરવાથી સેન્ટર ટ્રેક તૈયાર કરવાથી આ આયોજન પૂરા કરવા સુધી હું એમાં જ હતો એટલે એક આયોજનનું અને એક પ્રોજેક્ટ મેનેજમેન્ટનું મને એક એક્સપિરિયન્સ ત્યાંથી મળી એ સિવાય હું અવારનવાર કલેક્ટરના ચાર્જમાં પણ ત્યાં રહેતો હતો એવા ઘણા બધા આવા એક્સપિરિયન્સ છે જેવા કસ્ટોડિયલ ડેથ એમાં અમારે ઇન્ક ઇન્કવેસ્ટ રિપોર્ટ કોર્ટ કચેરી હંગામા ઘણું બધું જ મેં જોયું છે ત્યાં એ એવું છે ત્યારથી પાછળથી મેં સચિવાલય મારી ટ્રાન્સફર થઈ તો મેં ફોરેસ્ટ ખાતામાં નાયબ સચિવ તરીકે મારે નિમણૂક થઈ ત્યાં મારે આખું જે સૌરાષ્ટ્ર ટ્રી ફેલિંગ એક્ટ નીચેના એપીલ આવે મારે ઉપર લાસ્ટ એપ્રિલમાં આવે એ પણ હું કામ કરી ત્યારે પહેલી વખત એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ આવ્યું એના અમલીકરણ અમે ચાલુ કર્યું એવું જ આવા એક્સપિરિયન્સ તો હું એટલે લાંબુ જ છે કે આ શું કહેવાનું છે પછી ભરૂચ ગયા કલેક્ટર તરીકે ફરી ખેડા આવ્યા ત્યાર પછી તે પહેલાં ડીડીઓ તરીકે બરોડા પછી ભરૂચ ભરૂચમાં તો જાણું છો કે એશિયાના સૌથી મોટા મોટું અંકલેશ્વરમાં જીઆઈડીસી એસ્ટેટ છે એટલે ત્યાં ઉદ્યોગના પ્રોબ્લેમ પોલ્યુશનના પ્રોબ્લેમ આ બધા જ મેં હેન્ડલ કરીશ આ પોલ્યુશનના હેન્ડલના કારણે ત્યાં જે સીટીપી બની અને જે દરિયોમાં એનો ઓરિજિનેટ મારા કારણે શરૂ થયું એટલે આવી આવી વસ્તુઓ બધા ઘણા છે ત્યાર પછી હું જામનગરમાં કલેક્ટરે જામ લોગરનો પેલા કંડલા સાયક્લોન ખરેખર તો એ જામનગર થઈને જ આવ્યો એના પહેલાં જે હિટ કરી એ તો કલ્યાણપુરમાં થઈ ત્યાં લગભગ પંદરસો માણસને મેં શિફ્ટ કરી નહીં તો અમારથી અડધું મરી ગયા છ કલાક જેટલો ટાઈમ મળ્યો એટલામાં બસ મોકલીને આપણે બધાને શિફ્ટ કરી એવા બહુ એક્સપિરિયન્સ છે આખો રિલાયન્સ અને એસઆર જ્યારે આવ્યું ત્યારે આ લોકો ત્રીસ ટકા કામ કર્યા હોય ત્યાંથી કમિશનિંગ સુધી એટલે હું ત્યાં લગભગ ચાર વર્ષ રહ્યા એ ઉદ્યોગ કેવી રીતે ઉદ્યોગના પ્રોબ્લેમ કેવી રીતે લેબર ઇસ્યુ કેવી રીતે બધું બધી જ મેં જોયેલા છે ત્યાં એ રીતે પછી ત્યાંથી મેં ગાંધીનગર આવ્યા ગાંધીનગરમાં મેં આવ્યા તો મને સ્પેશિયલ રિલીફ કમિશનર હતું તો આર્થ કોઈ કાય કાચનું પછી એ મેં હેન્ડલ કરી ત્યાર પછી એ ગોધરા વખતના રાયટ એના પણ રિલીફ કમિશનર હતું એટલે આમ જોવા જાઓ તો મારે તો આખું મોટું મોટી ચોપડી લખાય એટલે હવે શું કહેવાનું છે તો સર દરેક દરેક વ્યક્તિના જીવનમાં જબરદસ્ત પડકારો આવતા જ હોય વ્યક્તિગત સ્તરે આવતા હોય વ્યવસાયિક સ્તરે પણ આવતા હોય તમારા જીવનમાં સૌથી પડકારજનક સમય કયો હતો તમારા જીવનનો એ પડકારોનો સામનો તમે કેવી રીતના કર્યો જો હું નાનપણથી જે વાત કરીને પડકારમાં મને ગમે છે ખરેખર તો એવું લાગતા હોય કે ઠીક છે બધા આવું આવે સમસ્યા આવે તો એના હાલ થાય કોઈ પણ પડકાર આવે તો એના કોઈ પણ રસ્તો હોય છે અને બીજા કાઢતા હોય તો આપણે કેમ ના કાઢી શકીએ તો એટલે મારું આ આ સ્પિરિટ જ ચાલે એટલે મને ઠીક છે સરકાર મને આ કામ આપી છે અને આ રીતનું પડકાર છે તો આપણે એનો સામનો કરવાનો છે એનું આપણે જેટલું કરી શકીએ એ રીતે કરીએ અને સરકારના માર્ગદર્શનમાં અને લોકોના જે જ્યાં છે ઉપર સુધીના મારા ઉપર આટલો ભરોસા એટલે ભરોસામાં મેં કરી નાખ્યું બધું જ જે પણ થઈ શકે સર આપના વ્યક્તિગત એની વાત કરું તો આપના ગમતા વિષયો આપના શોખના વિષયો કયા કયા છે જો હું વાંચતા હું નવી નવી વસ્તુ જે બધું વાંચવા મળે જે મને સમજ પડે જે મારે સબ્જેક્ટમાં એક તો આ છે પછી મારે ફોટોગ્રાફીની હોવી હતી મારી પાસે જૂની કેમેરા બધા હતું એસએલઆર કેમેરા અને આ બધા એટલે ફોટોગ્રાફી કરતો હતો અને સ્પોર્ટ્સમાં મેં થોડું જ ફૂટબોલ રમતા હતા ફૂટબોલ તો ત્યાં ના રમી શકાય ત્યાં તો ફૂટબોલ કંઈ રમતા જ નથી આ તો બધા ક્રિકેટ પ્રેમીઓ છે એટલે પણ હવે પછી આપણે જીમ શરૂ કરી જીમિંગ આપણે એક આખડા શરૂ કરી હતી આ ગાંધીનગરમાં સેક્ટર એકવીસમાં સ્કૂલ ઉપર મલ્ટી જીમ લગાડ્યા ત્યાં સ્પોર્ટ્સ ઓફિસર હતા એ જુડો શીખડતા હતા અને એક્સરસાઇઝ અને અમે જોરદાર ના ચાલુ કરી અને આ જ મેં કરતો હતો સર આપ ભારતના ચૌદમાં કેગ તરીકે આપ કાર્યરત છો કેગ એ ભારતમાં આમ તો દોડ સદી જૂની આખી એક સંસ્થા છે ભારતમાં જે આર્થિક લોકતંત્ર છે અથવા ઇકોનોમિક ડેમોક્રેસી જેને કહી શકાય એને મજબૂત કરવામાં કેગની શું ભૂમિકા છે બહુ મોટી ભૂમિકા છે જો જે એક્ઝિક્યુટિવ કહેવાય જે સરકાર કહેવાય એમની જવાબદારી પાર્લામેન્ટ કે વિધાનસભામાં હોય અને વિધાનસભા કેગના રિપોર્ટ આધારે આ એક્ઝિક્યુટિવના જવાબદારી નક્કી કરતા હોય છે એ લોકોનો હિસાબ લેતા હોય છે એટલે આપણે સમયસર હિસાબ ફાઇનલ કરવાનો ઓડિટેડ ફાઇનલ એકાઉન્ટ કરવાનું એ એક પ્રકારનું એશ્યોરન્સ મળે કે જે સરકાર ખર્ચો કરે છે જે આય થાય છે અને કે વ્યાય થાય છે ઇન્કમ એક્સપેન્ડિચર એનું સાચા હિસાબ ફેયર હિસાબ એ લોકોને મળે છે એક્ઝિક્યુટિવ મારફતે સરકારને મળે છે જનતાના જે વહીવટ જે કહેવાય ડેવલપમેન્ટલ વર્ક એના પરફોર્મન્સના લેખાજોખા કેવી રીતે ચાલે છે અને કઈ જગ્યાએ કંઈ ડેવિએશન તો હોય તો એના કમ્પ્લાયન્સ કેવી રીતે થાય છે એ બાબતની બધી જ રિપોર્ટમાં હોય છે એટલે જુદી જુદી કમિટીઓ મારફતે સરકારની કામગીરીના લેખાજોખા ત્યાં થઈ શકે છે એટલે આ જવાબદારીના કારણે લોકો ઉપયોગી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ડેવલપમેન્ટમાં ગુડ ગવર્નન્સમાં સરકારની મદદ થાય છે જ્યાં જ્યાં પણ ખામી હોય ક્ષતિ હોય અમે સમયસર એના પોઈન્ટ આઉટ કરીએ એ સુધારા થઈ થાય છે સુધારાત્મક પગલાં પણ લેવાય છે અને એનાથી લોકોને ફાયદો થાય છે અને સરકારના જ્યાં સ્કીમો છે પ્રોગ્રામ છે પ્રોજેક્ટ છે એને વ્યવસ્થિત રૂપે સુચાર રૂપે એનું અમલીકરણ પણ થઈ શકે છે જી સર છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જોઈએ તો કેગના રિપોર્ટની ઘણી બધી મીડિયામાં ચર્ચા થતી હોય છે સંસદમાં મૂકાય ત્યારે વિધાનસભામાં મૂકાય ત્યારે મારે આપને એ પૂછવું છે કે દેશનો સામાન્ય નાગરિક જે કેગનો રિપોર્ટ આવે છે એનું અર્થઘટન કેવી રીતના કરે એને વાંચે કેવી રીતના અથવા એને એની એક સમજ કેવી રીતના ઊભી કરે એના વિશે આમ આ બધા ટેકનિકલ બાબતો હોય છે બધા એકાઉન્ટ્સ હોય ટેકનિકલ બાબત છે એવી રીતે કમ્પ્લાયન્સ કે અમે પરફોર્મન્સ ઓડિટ કરીએ તો જુદી જુદી સાયન્ટિફિક ડિપાર્ટમેન્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિપાર્ટમેન્ટ છે કે એનર્જી ડિપાર્ટમેન્ટ છે બધા ટેકનિકલ બાબત હોય આ ટેકનિકલ વસ્તુઓને સરળતાથી સમજ પડે એટલા માટે અમે વિચાર કરીએ છીએ કે દરેક ચેપ્ટરમાં જે ફાઇન્ડિંગ હોય જે નિષ્કર્ષ આવ્યું હોય એના કન્ક્લુઝન લાવવાની અને એના એક તારણ કાઢવાનું એ તારણ કાઢીને પછી અમે રેકોમેન્ડેશન આપીએ તો ફક્ત એટલી જ વાંચી જાય તો અમને ખબર પડે કે ભાઈ આ રિપોર્ટમાં આ વસ્તુનું ઓબ્ઝર્વેશન છે અને આ ખામી છે કે આને સુધારાત્મક કામ કરવાનું હોય કે એ બાબતને પબ્લિકને ખબર પડે એના ઉપરાંત અમે આ વખતે પહેલ કરી છે પહેલી વખત એકસો સાહીઠ વરસ પછી અમારા સ્થાપના દિવસની ઉજવણી અને ઓડિટ દિવસ તરીકે ઉજવણી ઉજવીએ છીએ એમાં અમારા એવું વિચાર છે ત્યાં સારી કામગીરી થઈ છે જે બધા બેસ્ટ પ્રેક્ટિસ છે એને કમ્પાઇલ કરીશું જેના કારણે સરકારને ફાયદો થયો હોય બચત થઈ હોય કે એના કારણથી કંઈક નીતિ નિયમમાં સુધારો થયા હોય અને એને અનુકરણ કરવા પાત્ર છે બીજા રાજ્યમાં પણ કરાય એ રીતેનું બેસ્ટ પ્રેક્ટિસેસને કમ્પાઇલ કરીને એ પબ્લિશ કરવાની એના ઉપરાંત એ દરમિયાનમાં જેવી રીતે આ વિજિલન્સ વીક હોય છે ને એ રીતે અમે પણ એક પઠવાડિયા મનાવવાનું વિચાર કર્યા છે કે ઓડિટ દિવસનો એક અઠવાડિયા એમાં જુદા જુદા જે સ્ટેક હોલ્ડર્સ છે સરકારના અધિકારીઓ છે તંત્રો છે એમને જોડે સંવાદ કરવાનું પબ્લિક સાથે સંવાદ કરવાનું સ્કૂલ કોલેજના છાત્રો મારફતે પેન્ટિંગ કોમ્પિટિશન કે એસે કોમ્પિટિશન કરાવવું અને સ્વચ્છતા અને એ ઉપરાંત બાકી બધે જે પબ્લિક અવેરનેસ જનરેશન થાય એ પ્રકારનું કામ કરવાનો વિચાર કરીએ છીએ એનાથી લોકોને કેગના બાબતમાં શું કામગીરી થાય છે એનાથી શું ફાયદો થાય છે એના કારણે વહીવટમાં શું સુધારો થઈ શકે એના શું પોઝિટિવ કન્ટ્રીબ્યુશન છે અમે એ બહાર કાઢવાનો પ્રયત્નો કરીએ છીએ સર તમારું ગુજરાતી બહુ જ સરસ છે તમે ઉડિયા ભાષામાંથી ગુજરાતી ભાષા આટલી સરસ તમે કેવી રીતના શીખી શક્યા એ એક કુતૂહલનો વિષય છે આ થોડો મિસ્ટેક પણ હોય પણ એમાં શું છે કે ગુજરાતી અને ઉડિયામાં પચાસ ટકા સામંજસ્ય છે એટલે મને એ ફાવી ગયું એટલે ગુજરાતી બોલવા અને લખવામાં બહુ તકલીફ નથી ખરેખર મને હિન્દી બોલવામાં તકલીફ પડી જાય પણ ગુજરાતીમાં નહીં તકલીફ પડે એટલે ગુજરાતી તો હું બોલી શકું છું અને લખી શકું છું કેવી રીતે આમ જ આમાં જુઓ એક તો આપણે જ્યારે નોકરીમાં આવીએ ને એક આપણે પરીક્ષા પાસ કરવું પડે તો એમાં હું બહુ સારી રીતે પાસ કરી બહુ ઊંચું માર્ક લઈને અને મારું ભાષા શીખવાનું એક એ છે હોબી છે લગભગ હું છ સાત ઇન્ડિયન લેંગ્વેજ કહી શકું એટલે હું એટલા જાણું છું એટલે મારે શીખવાનું એ એ રીતે થોડુંક આદત થતું છે એટલે મને થઈ ગયું બરાબર છે સર આપણા ઇન્ટરવ્યુના અંતિમ તબક્કા તરફ જઈ રહ્યા છીએ સર આપ એક ઓડિશાને એક અંતરિયાળ વિસ્તારમાંથી આવીને આટલા મોટા પદ સુધી પહોંચ્યા તો આ કાર્યક્રમ આ ગુજરાતના હજારો યુવાનો પણ જોવે છે તો જે અંતરિયાળ વિસ્તારોમાં છે એમના માટે તમે શું કહેશો કે કેવી રીતના પોતાના સપના સાકાર કરે વાત એ છે કે દરેકનો સપના સાકાર થઈ શકે પણ એમાં મારે એક તકિયા કલમ કહેવાય હું કહું છું કે થિંક પોઝિટિવ આપણે કરી શકીએ પરિસ્થિતિ જુદી જુદી હોય અમુકના પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિ જુદી જુદી હોઈ શકે પણ મનમાં એક દૃઢ વિશ્વાસ હોવો જોઈએ કે હું કરી શકું બીજા કરી શકે તો હું કેમ નહીં કરી શકું એટલે એ ભાવના લાવવાનું થાય અને આપણા ધ્યેય ઓબ્જેક્ટ છે એ તમારે નક્કી થવું જોઈએ આમ નાનપણમાં નક્કી નહીં થાય તમારા બદલતા જાય પણ એક ધ્યેય તમારા રાખવાનું બીજું છે કોઈ પણ વસ્તુમાં એસ્પાયરેશન હોય પણ ઓપ્સેશન નથી રાખવાનું તમારા હંમેશા એક પ્લાન જાય તો પ્લાન એ બી ના ફેલ જાય તો બી સી શું કરવાનું મોટાભાગે છોકરાઓ છે જે ભણે છે એ લોકો પાસે પ્લાન એ હોય પ્લાન બી સી હોતા નથી એટલે ફ્રસ્ટ્રેશન આવે કઈ વસ્તુ એટલે જ કહું છું કે એસ્પાયરેશન હોય એમ્બિશન હોય પણ એને ઓપ્સેશન તરીકે લેવાનું નહીં ભાઈ આ જ થવું જોઈએ આવું નહીં હોય ભાઈ આ પણ ના થાય બીજું પણ થઈ શકે કોઈ દુનિયા આખરી નથી કે આમાંથી હવે હવે પતી ગયો કે હવે કંઈ નહીં થાય એ ભાવના નહીં લેવાની તો હંમેશા તમારા પોઝિટિવ થિંકિંગ આવે કે ભાઈ લોકો દુનિયામાં કરોડો લોકો છે બધા એક સરખા નથી અને બધા કોઈ ઓછા નથી બધા ઇમ્પોર્ટન્ટ છે ગોડના ક્રિએશન છે તો કોઈ પર્પસ માટે ક્રિએટ થયા છે એટલે એવું નથી કે એને આમ જ આવી ગયા છે પણ એમાં એક જ વસ્તુમાં જવાનું જ નહીં તમારે પાસે પ્લાન હોય એટલે જ મારે એક આ જ કહેવાનું થાય છે કે એસ્પિરેશન તો દરેકના આવવું જોઈએ પણ એમાં ઓબ્સેસન નહીં હોવું જોઈએ અને પોઝિટિવ થયેલું છે કે થઈ શકશે બીજા કરી શકતા હોય તો હું પણ કરી શકું એટલે એક વસ્તુ ના કરી શકું ઠીક છે ભાઈ ઇન્જિનિયર તો ડૉક્ટર નહીં બની શકે ને એ કંઈ ઓપરેશન થોડી કરી શકે તમે ઇન્જિનિયર તો ઇન્જિનિયરમાં શું કરી શકો એ વિચાર કરવાનો અને શીખવાનું ચાલુ રાખવાનું છે આપણે શું છે ડિગ્રી મળી ગયા આપણે લાગ્યું કે બસ પતી ગયું હવે આપણે કંઈ કરવાનું રહેતું નથી એવું નથી રોજ દોર રોજ ટેકનોલોજી બદલાય છે જીવન બદલાય છે દુનિયા બદલે છે તમારે એ બધું જ શીખવાનું જ હોય શીખવાનું કોઈ અંત નથી અને ગમે ત્યાંથી શીખી શકો પટાવાડાથી પણ શીખાડી દે સાહેબ કયા આવો પહેલાં આવું હતું તો સાહેબ અને તમે કંઈ તો પટાવાડા છે એની પાસે શું શીખવાનું છે એવું નહીં હોય દરેક પાસેથી શીખવાનું હોય એટલે તમે આ વિચાર કરીને રાખો ઓપન એથી માઇન્ડથી તો મને લાગે છે મને કઈ દિવસ ફ્રસ્ટ્રેશન નહીં થાય સક્સેસ કેટલું થાય સક્સેસ તો રિલેટિવ ટર્મ છે યુ હેવ ટુ કમ્પેર ઇટ ઇઝ નોટ એન એબ્સોલ્યુટ ટર્મ કેટલામાં થાય છે કોના જોડે તમે સક્સેસ કમ્પેર કરો છો એ જુદી વસ્તુ છે પણ તમારા સક્સેસ શમાંથી થાય તમે નક્કી કરવાનું બીજાને જોઈને નથી કરવાનું તો કોઈ દિવસ તો તમારે તકલીફ નહીં થાય જી સર અંતિમ પ્રશ્ન એ છે કે અમારા આખ્યા દર્શકો જે કાર્યક્રમ જોઈ રહ્યા છે તો એમના માટે તમે શું સંદેશ આપશો મારે તો એ જ સંદેશ છે કે ભાઈ આપણે આ દેશમાં સિક્યોર છીએ સારું વહીવટ ચાલે છે આપણા અધિકાર માટે બહુ જાગૃત હોઈએ છીએ પણ આપણા રેસ્પોન્સિબિલિટી માટે પણ જ એટલી જ જાગૃતિ હોવું જોઈએ તો જ આપણે બધા આ ડેમોક્રેસીમાં બધાના હિસ્સો છે આપણે નાની મોટી જે પણ હિસ્સેદાર છીએ આપણે છીએ એટલે આપણે જે કંઈ કન્ટ્રીબ્યુશન કરીએ છીએ ઇવન સારી ચાલચલણ બદલ તમારો હોય એ પણ કન્ટ્રીબ્યુશન છે એટલે આપણે આપણે બધા કન્ટ્રીબ્યુટ કરીએ છીએ એટલે એ દિશામાં ચાલીએ તો આપણા જીવન બહેતર જ થાય એટલે દરેક વસ્તુમાં પોઝિટિવ વસ્તુ થઈ શકે છે આમ જ પૈસા ટકે જ બધું જ થઈ શકે એવું નથી તમારા થોડાક આચરણ એમાંથી ધારો કે એટલી બધી આ બલ્બ અત્યારે વીજળી છે એમાંથી એક જમાં ચાલી જાય તો કેટલું સેવિંગ કરો છો એને એટલું જ હેબિટમાંથી જ પણ તમારા થઈ શકે આ એન્વાયરમેન્ટ માટે તમે એક ઝાડવા મૂકો તો એક તમે છોડ લાવો તો એમાંથી પણ તમારા થઈ શકે એટલે દરેક વસ્તુમાં થઈ શકે છે તો ખૂબ જ આપણે બહુ જ સુંદર સંવાદ કર્યો અને એક જે કહેવાય અનુભવોમાંથી જે વાત આપણે કરી મને લાગે છે મારા દર્શકો માટે ખૂબ જ ઉપયોગી રહી હશે તો જિંદગી કાફે સંવાદને હિલાક રકમમાં સંવાદ કરવા બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું તો દર્શક મિત્રો આ હતા શ્રી જીસી સી મુર્મુ ભારતના ચૌદમાં કે જેમણે કહ્યું કે પોતાની જાત સાથે ઈમાનદાર રહેવાની જરૂર છે ને આ ઈમાનદારી જ દેશને સશક્ત બનાવશે સમાજને સશક્ત બનાવશે તો આવા સંદેશ સાથે આવી જ વાત સાથે આપણે અહીં તમારી રજા લઈશ ફરી મળીશું ઝિંદગી કાફે સંવાદનો હેલારો કાર્યક્રમમાં એક નવા અતિથિ સાથે ત્યાં સુધી તમને રજા આપશો આવજો